नमस्कार मित्रों, जय स्वामी नारायण। घोड़ीनी स्वामी भक्ति पाठना बीजा भाग में मित्रों आप सर्वनु हार्दिक अभिवादन करूँ छू। अपने आंबा पटेल बहु सरस मजानी ऊंची औलादनी घोड़ी बाबरा थी लई आव्या, एना पालन पोषण ने मावजत माटे एमने भरवाड़ना वाड़ामांथी बे बकरीओ लावी अने एनु दूध पीवड़ावी अने एने मोटी करी छे अने एने जड़व काट्यु छे, अर्थात ए सवारी करवा योग्य थई छे। एने रेवाड़ खाते खाते रेवा पर आंबा पटेले एमने रेवाड़ शीखवी छे अने सरस मजानी आ वछेरी आजे घोड़ीनुं रूप धारण कर्युं छे। बराबर घोड़ी तैयार थई गई छे अने एक दिवसे आंबा पटेला मामाए मानस मोकली अने संदेहो कहेवायो। एक दिवसे आंबा पटेलना मामा एमणे मानस मोकली अने संदेहो एटले संदेश। ખાસ મિત્રો તળપાતા શબ્દો આ પાઠમાંથી આપણને ખૂબ મળી શકે એવા છે, એટલે એને ખાસ યાદ રાખજો। એક દિવસ આંબા પટેલા મામાએ માણસ મોકલી અને સંદેહો કહેવડાવ્યો કે ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા શીખાવજો। મણાર ગામ તો તમને એક વાક્યમાં જવાબ આપો એવો પ્રશ્ન પૂછાય કે આંબા પટેલનું મામાનું ગામ કયું હતું, તો મણાર ગામ। મેં તમને ત્રણ ગામની વાત કરી હતી અગાઉના લેક્ચરમાં મિત્રો। પહેલું ગામ હતું આંબા પટેલનું જે ગામ છે એ વાવડી છે, બીજું એ ઘોડી કયા ગામથી લાવ્યા હતા તો એ બાબરાથી લાવ્યા હતા, અને ત્રીજું આંબા પટેલના મામાનું ગામ કયું છે તો એ મણાર ગામ છે। અને રોટલા શિરાવજોની વાત કરજો, શિરાવવું અહીંયા શિરા મણ શબ્દ છે અને એના ઉપરથી શિરાવવું એટલે જમવું થાય, પણ શિરામણ શબ્દ શો માટે? એક શબ્દ સવારનો નાસ્તો, સવારનો શબ્દ શો માટે? એક શબ્દ સવારનો નાસ્તો, એને શિરામણ કહેવાય। અને અહીંયા રોટલા શિરાવજો એટલે જમવું, શિરાવવું એટલે જમવું। તો અહીંયા મામાએ આંબા પટેલને માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો કે જે કામ કરતા હોય એ કામ પડતું મૂકી અને તમે અહીંયા મણાર આવજો અને રોટલા મણારના તમે જમજો। મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને સારા મોળા ભાણ આવવા માંડ્યા। મામાએ મામા ભલા માણસ હતા અને મામાનો સંદેશો સાંભળી અને આંબા પટેલને સારા મોળા ઓહાણ, ઓહાણ એટલે વિચાર, અહીંયા ઓહાણ સારા મોળા એને ઓહાણ વિચારો આપવા માંડ્યા કે કઈક મામાને મુશ્કેલી આવી હોવી જોઈએ, નહીતર મામા અહીંયા માણસ મોકલીને સંદેહો મને કહેવડાવે નહીં, સંદેશ મને કહેવડાવે નહીં, ચોક્કસ કઈક તકલીફમાં છે મામા, એટલે એમને માણસ મોકલી અને મને તરત ને તરત મણાર ગામ બોલાવ્યો છે। કોઈ દી લઈને મામાએ આજ આવા વાવડ કેમ કહેવડાવ્યા હશે? આંબા પટેલ વિચારે છે કે કોઈ દી અને અત્યારે મામાએ આવા વાવડ, વાવડ એટલે સમાચાર, વાવડ સમાચાર, કોઈ દી અને અત્યારે મામાએ કેમ આવા વાવડ મોકલાવ્યા હશે એ અંગે અહીંયા આંબા પટેલ વિચાર કરતા હતા। નક્કી કંઈક નવા જૂની થઈ હશે, નક્કી કંઈક મામા ઉપર મુશ્કેલી આવી હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં, નકર, નકર એટલે નહીં તો, નકર નકર નહીં તો ચોક્કસ મામા ઉપર કઈ નાની મોટી મુશ્કેલી, નાની મોટી આપત્તિ, કાંઈક નવું જૂનું થયું હોય, કાંઈક નવા જૂની બની હોય તો જે આવો સંદેશો મોકલે, નકર કે મને કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં। આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એટલી એક વાત અનેક વાર પૂછી જોઈ, જે માણસ સંદેશો લઈને આવ્યો હતો એ માણસને
ફેરવી ને આંબા પટેલે એકની એક વાત ફેરવીને અનેક વાર પૂછી જોઈ, પણ આગળ કે પેટ ન દીધું. રૂઢી પ્રયોગ છે, પેટ ન દેવું, પેટ ન દેવું એટલે ખાનગી વાત ન કહેવી, ખાનગી વાત ન કહેવી અથવા વાત ન કહેવી. અને આગંતુક, આગંતુક, આગંતુક એટલે આવનારું, આવનારું, જેને મહેમાનના સ્વરૂપમાં આપણે કહીએ છીએ, આવનારું, નવું, નવું આવનારું એને આગંતુક કહેવાય. તો આગંતુકે પેટ ન દીધું. અહીંયા મણાલથી મામાએ જે માણસને મોકલ્યો હતો એ માણસને આંબા પટેલે ફેરવીને પૂછ્યું, એકની એક વાત અનેક વાર પૂછી, પણ આગંતુકે પેટ ના દીધું, કઈ વાત ન કહી. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ભેલને છોડી અને ફળિયામાં આવીને સાદ દીધો. ઢાળિયું એક ઢાળવાળું ઘર, શબ્દ શોમાં એક શબ્દ, એક ઢાળવાળું ઘર એને ઢાળિયું કહેવાય. અને ઢાળિયામાં ખાસ કરીને પશુઓને બાંધવામાં આવતા હોય છે. તો અહીંયા એમની જે ઢેર નામની ઘોડી હતી, એ ઢેર નામની ઘોડીને ઢાળિયામાં બાંધેલી હતી. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડી અને ફળિયામાં આવી અને સાદ દીધો. ફળિયું એટલે મોહલ્લો, ફળિયું મોહલ્લો, જેને આપણે શેરી પણ કહીએ અને વાસ પણ કહીએ, ગામડામાં વાસ શબ્દ વપરાય છે. ત્યારે આંબા પટેલે ઢાળિયામાં ઢેલને છોડીને ફળિયામાં આવીને સાદ દીધો. મોટેથી અવાજ આપ્યો. કોને અવાજ આપ્યો? એમના પત્નીને, કે ગણેશની બા સાંભળો છો? કે ગણેશની બા, ખાસ યાદ રાખજો મિત્ર, ગણેશ કોનો દીકરો હતો? તો અહીંયા ક્યાંય એવો ઉલ્લેખ નથી, પણ આ સમજનો પ્રશ્ન છે. તો ગણેશ એ આંબા પટેલનો દીકરો હતો. અહીંયા મિત્રો ગણેશની સંધિ બનશે, ગણ વત્તા ઈશ, ગણેશ, ગણેશની બા એમ કહીને આંબા પટેલે પોતાની પત્નીને બોલાવ્યા છે કે ગણેશની બા સાંભળો છો? કે સાંભળો છો? કે મામાએ અબ ઘડીએ મણાર કેડાવ્યો છે. અને આંબા પટેલે પોતાની પત્નીને એમ કહ્યું કે મામાએ અબ ઘડીએ અત્યારે ને અત્યારે મને મણાર તેડાવ્યો છે, એટલે જાઉં છું, એટલે કે હું મણાર જાઉં છું, કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ, અને કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ. મિત્રો શબ્દ શો માટે? એક શબ્દ, સાંજનું ભોજન, સાંજનું ભોજન હોય એને વાળું કહેવાય, સાંજનું ભોજન એને વાળું કહેવાય. તો કે કાલનું વાળું ઘરે આવીને કરીશ, કાલ્ય શબ્દ છે, કાલ્ય એટલે કાલ, કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ, પણ કઈ કામ જો રાત વરત રોકાવાનું થાય તો સંત્યા કરીને વાહે માણસ ન દોડાવતા. કદાચ મામાએ બોલાવ્યો છે અને કઈ કામ સર મારે ત્યાં રોકાવાનું થાય તો તમે સંત્યા કરીને, સંત્યા શબ્દ છે, સંત્યા ચિંતા, તમે કાંઈ ચિંતા કરી અને મને તેડવા માટે માણસ ન ધકેલતા, માણસ ન દોડાવતા. દોડાવવું એટલે દોડાવવું, દોડાવવું, દોડાવવું એટલે દોડાવવું. કદાચ મામાના ઘરે મારે રાત વાસો રોકાવાનું થાય, રાત વાસો કરવાનું થાય તો તમે ચિંતા કરીને, ચિંતા કરીને મને બોલાવવા માટે માણસ ન દોડાવતા. આંબા પટેલના ઘરવાળા સડક થઈને ઘોડીનું ચોકડું જાળીને આડા ફરી વળ્યા અને બોલ્યા. આંબા પટેલના ઘરવાળા સડક થઈને, સડક એટલે એકાએક, સડક સડક થઈને ઘોડીનું ચોકડું જાળી દીધું. ઘોડીના મોઢા ઉપર પહેરાયેલું ચોકડું જે હતું એ ચોકડું જાળી દીધું અને આડા ફરી વળ્યા અને બોલ્યા. અને આડા ઉભા રહ્યા અને આંબા પટેલે કહ્યું, બોલ્યા, અકાને અહુર વેળાએ જવા નીકળ્યા છું પણ મારું મન પાછું પડે છે. અહુર વેળા, અહુર વેળા એટલે ક સમય, જેને આપણે અસુર કહીએ છીએ. અહુર વેળા ક સમય, આપણે અહુર વેળા કોને કહીએ છીએ? સાંજે સૂર્યાસ્ત થાય,
रात्रि नु जो आगमन थयु ना होय दिवस अस्त थयो होय सूर्यास्त थयो होय अने रात्रि अने सूर्यास्त वच्चे नो जे समय छे अने अहूर वेळा कहेवामां आवे छे अथवा एने क समय कहेवामां आवे छे तो आबा पटेलना घरवाळा सड़क દઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા અટાણી અટાણી એટલે અત્યારે અટાણી અત્યારે અટાણી અહૂર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે આબા પટેલ મામાનો સંદેશો સાંભળીને સમયનું ભાન રાખ્યા વિના ક સમયે મળા કામ જવા માટે નીકળે છે ત્યારે એમના પત્ની એમને ન જવા માટે રોકે છે અને કહે છે કે અત્યારે તમે અહૂર વેળાએ નીકળ્યા છો પણ કે મારું મન પાછું પડે છે મન પાછું પડવું એટલે ઈચ્છા ન થવી મન પાછું પડવું એટલે ઈચ્છા ન થવી ન માનવું અહીંયા પટલાણીનું મન આજે અહૂર વેળાએ આ મણાર ગામ નીકળેલા પટેલને રોકવા માટે આજે તૈયાર થતું નથી અટાણે અહૂર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે મુહુંજણામાં જાઉ તો અને વિનંતી કરે છે કે ભલા થઈને હવારે સવારે અને મોહુંજણું એટલે સવારનો સમય આમ તો મોહુંજણું એટલે સવાર થાય મોહુંજણું એટલે સવાર પ્રભાત મળસવું ઉષાકાર અને પ્રભાત આટલા સવારના અર્થ થાય મોહુંજણામાં જાવ તો અત્યારે કે રોકાઈ જાવ અવેળા છે અત્યારે અહૂર વેળા છે અને અત્યારે ન જાવ અને સવારે વહેલા નીકળો મોહુંજણામાં જાવ તો કેવું રહેશે એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આંબા પટેલને એના પત્ની કહે છે કે અત્યારે મોડું થયું છે અત્યારે જવાની જરૂર નથી એક રાતમાં શું ખાટા મોડું થઈ જશે શું આઘા પાછું થઈ જશે સવારે વહેલા જાવ તો શું થઈ જશે આડી શેત્રુંજી નદી પડી છે અને તમે જવાના છો મણાર ગામ જવાના છો વચ્ચે આડી શેત્રુંજી મોટી નદી આવે છે સોમાહાનો દી છે સોમાહુ શબ્દ વાપર્યો છે સોમાહુ એટલે ચોમાસું એટલે ચોમાસું સોમાહાનો દી પડ્યો છે આડો દી છે અને આડી શેત્રુંજી નદી છે પાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વગર નહીં રહો અને નદીમાં ભયાનક પૂર આવ્યો હશે તો તમે હુરમત કર્યા વિના હુરમત એટલે હિંમત આપણે અહીંયા સાહસના અર્થમાં લઈએ છીએ તમે સાહસ કર્યા વિના નહીં રહો વલ્યા નહીં રહો અને અમને ઉપાધિનો પાર કરી મૂકશો અમને મુશ્કેલીમાં મૂકી દેશો એટલે મારી વિનંતી છે તમને મારી આજીજી છે મારા કાલાવાલા છે કે અહૂર વેળાએ અત્યારે જવાનું તમે ટાળો અને સવારે મોહુંજણામાં જજો એક રાતમાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી આડી શેત્રુંજી નદી પડી છે નદીમાં પૂર બીજું આવેલું હશે તો તમે હુરમત કર્યા વિના રહેશો નહીં અને અમને ઉપાધિમાં મૂકી દેશો માટે મારી વાત માનો અને સવારે જજો એવી વિનંતી આંબા પટેલના પત્નીએ આંબા પટેલને કરી ત્યારે આંબા પટેલ પત્નીને કેવો મર્દાનગી ભર્યો જવાબ આપે છે અરે ઈ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડો ઓહાણ આવો છો ઈ શું બોલ્યા તમે પટલાણીની દીકરી છો અને પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આવો છો મોડું એટલે નબળા વિચારો મોડું ઓહાણ મને નબળા વિચારો તમે આપો છો કે પટલાણી થઈને અરે ઈ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મળું ઓહાણ આવો છો શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી અને આંબા પટેલ ખૂબ હિંમતવાન હતા નિડર હતા સાહસિક હતા મામાનો સંદેશો સાંભળીને તરત જ જવા માટેની તત્પરતા દાખવતા હતા એમના પત્ની અમને રોકતા હતા ત્યારે પત્નીને કહ્યું કે પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આવો છો શેત્રુંજી જે
जेवी सात नदियों आनी केम नथी पड़ी डेल जेवी जातवान घोड़ी रांग मा रमती होय रांग એટલે સવારી અહીંયા રાંગ શબ્દ છે રાંગ એટલે સવારી અહીંયા ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની કરવાની હોય શેત્રુંજી નદીમાં ગમે તેવું પૂર આવ્યું હશે ગમે તેટલું પાણી છલકાતું હશે પરંતુ મારી સાથે આ જાતવાન ઘોડી હશે મારી સાથે જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી મારે ચંત્યાશાની કરવાની મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે અને હું ન જાઉં તો મારો ભરૂહો કોણ કરે અને મામા જેવા લાખ રૂપિયાનો માણસનો સંદેહો આવે અર્થાત સંદેશ આવે અને હું ન જાઉં તો મારો ભરૂહો કોણ કરે ભરૂહો એટલે વિશ્વાસ ભરૂહો એટલે વિશ્વાસ એતબાર પતિજ મામા જેવા લાખ રૂપિયાના માણસનો અંધેવો આવે અને હું જાઉં નહીં તો મારો ભરૂહો કોણ કરે કોણ એટલે કોણ મારો ભરૂહો કોણ કરે આ બધા શિષ્ટ શબ્દોને મિત્રો ખાસ યાદ રાખજો મારો ભરૂહો કોણ કરે મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ વિકાળવા છે અને મલક કોક દી ટાણો મારે કે આંબા પટેલ વિકાળવા છે વિકાળવા એટલે ડરપો બીકાળવા એટલે ડરપો જો અત્યારે શેત્રુંજી નદીના પૂરથી ડરીને મામાના સંદેશાની હું અવગણના કરું એ લાખ રૂપિયાના માણસ છે અને એનો સંદેશો આવે હું ન જાઉં તો મારા ઉપર ભરૂહો કોણ કરે અને મલકના લોકો મને કોક દી ટોણો મારે મને મેણું મારે મને કહી જાય કે આંબા પટેલ બીકાળવા છે બીકાળવા એટલે રાત્રે રાત પરત રાત વરતના પરગામ જતા નથી એટલે રાતના પરગામ જતા નથી પરગામ શબ્દ મિત્રો આવી ગયો પરગામ પરગામ સમાસ થયો બને પર એવું ગામ કર્મધારે બને પરગામ જતા નથી એમ કહેતા આંબા પટેલે કેળ બાંધી દીધી અને એમ કહેતા પતલાની સાથે એમ વાત કરતા કરતા આંબા પટેલે કેળ બાંધી દીધી હવે કે તું ગમે તેટલું કહીશ તોય પણ કે હું માનીશ નહીં કારણ કે મલકના લોકો મને મેણા ટોણા મારે અને મારે મેણા ટોણા ખાવા નથી ગમે તેવી સ્થિતિ હશે તો હું મામાનો સંદેશો આવ્યો છે એટલે મણાર ગયા વિના રહીશ નહીં એમ કહેતા આંબા પટેલે કેળ બાંધી કળશો ભરીને પાણી પીધું કળશો એટલે લોટો કળશો કળશો ભરીને પાણી પીધું અને પછી ઢેલ માથે સવાર થયા અને પછી ઢેલ માથે એ સવાર થયા ફળક ઉફડક ઉફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ સળાવો એટલે ચમકારો વીજળીના સળાવાની જેમ વીજળીના સળાવાની જેમ વહેતી થઈ મિત્રો કયો અલંકાર બને ઉપમા અલંકાર બને અહીંયા દુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ મિત્રો ખાસ યાદ રાખજો વીજળીની જોડણી ખૂબ વખત પૂછાય છે વીજળીમાં વીજ દીર્ઘઈ આવે વીજળી એટલે વિદ્યુત વિદ્યુત થાય ઊર્જા થાય ઊર્જા થાય અને દામિની થાય દામિની સૌદામિની થાય સૌદામિની અને દામિની એટલે પણ વીજળી થાય એમ કહેતા આંબા પટેલ કેળ બાંધી દીધી કળશો ભરીને પાણી પીધું અને પછી ઢેલ માથે સવાર થયા ફળક દુફડક દુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ ગઈ તળાજા થાતિકને દસે ગામનો પંથ કાપી અને મધરાતનો ગજર ભાગતા મોર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી હમચી ખૂંદવી એટલે મિત્રો હમચી ખૂંદવી એટલે ઘોડી આનંદમાં આવીને ઊભી રહીને જે પોતાના પગ હલાવીને આનંદ વ્યક્ત કરતી હોય એને હમચી ખૂંદવી કહેવાય અને ગજર ભાંગવો એટલે પ્રહર પૂરો કરવો ગજર ભાંગવો
गजर भालो, एक प्रहर, एक प्रहर पूरो करवो। मित्रों रात्रि ना अने दिवस ना चार चार प्रहर होय, त्रण कलाक नो समय वालो शब्द सोमाटी एक शब्द त्रण कलाक नो समय गाड़ो एने प्रहर कहवाय, एने प्रहर कहवाय। तो अहीं मनार गामने मार्गे वीजळीना सळावानी जेम वेती थई तळाजा ખાતીકને દસે ગામનો પંથ કાપી અને મધરાતનો ગજર ભાગતા મોરે મામાની દિલ્હી આગળ આવીને હમચી ખૂંદવી ગોડી આનંદ વ્યક્ત કરવો ગોડી અત્યારે આ ત્રણ પ્રહર પૂરા કરી હમચી ખૂંદવી આજે મણાર ગામ મામાના ઘર મોરિયા આગળ દિલ્હી આગળ આવીને ઊભી રહી છે। હમચી ખૂંદવા માંડી, મેડી માથે મજરો દીવો બળતો હતો। મજરો એટલે ઝાંકો, મજરો એટલે ઝાંકો। જાખો મામાની મેળીએ જાખો દીવડો ગળતો હતો। મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા અને મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા। વાટ જોવી, અહીંયા વાટ શબ્દ છે મિત્રો, વાટ એટલે રસ્તો થાય, વાટ એટલે સાંકડો રસ્તો થાય અને વાટ એટલે ઇંતજાર પણ થાય, વાટ એટલે ઇંતજાર પણ થાય। ઇંતજાર કરવો, મામા બારીએ બેહી અને ભાણાના આવવાની વાટ જોતા હતા। ત્યાં આંબા પટેલે અવાજ દીધો અને ત્યાં જ આંબા પટેલનું આગમન થયું અને મામાને અવાજ દીધો, ઓ મામા રામ 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 રામ, આવી પૂગ્યો છું। અને આંબા પટેલે મામાને કહ્યું કે આવી પૂગ્યો છું મામા, હું આવી પૂગ્યો છું। એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પૂગ્યો કે? અને મામાએ પણ વળતો જવાબ આપ્યો કે રામ 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 રામ, ભાણેજ આવી પૂગ્યો કે? શું થાય મામા, મારા જીવની તો તમને ખબર જ છે ને? શું થાય મામા, મારા જીવની તો તમને ખબર જ છે ને? મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું આગું અડશેલીને હાલી નીકળું એમનો માણસ છું કે? મામાનો લાખ રૂપિયાના મામાનો સંદેશો આવે ત્યારે ભર્યું ભાણું અડશેલીને જમવા બેઠો હોય તોય જમું નહીં અને ભર્યું ભાણું અડશેલીને નીકળી પડું એમનો માણસ છું મામા। અને મનમાં ભાત ભાતના વિચાર અડિયા પાટી લેવા માંડ્યા। અડિયા પાટી કરવી રૂઢી પ્રયોગ છે, અડિયા પાટી કરવી એટલે દોડા દોડી કરવી, અડિયા પાટી કરવી એટલે દોડા દોડી કરવી। મામા તમારો સંદેશો આવ્યો ત્યારે મનમાં ભાત ભાતના વિચારો અડિયા પાટી લેવા માંડ્યા। મનમાં અનેક પ્રકારના સારા નરસા વિચારો આવવા માંડ્યા, ભાત ભાતના વિચારો અડિયા પાટી લેવા માંડ્યા। પછી હાથ ઝાલ્યો રહે ખરો અને પછી મારાથી રહેવાય ખરું કે મામા? તમારો સંદેશો આવ્યો અને એ પણ રૂબરૂ માણસ આવીને મને સંદેશો કહી ગયો, પછી મારાથી શી રીતે રહેવાય? પછી મારો હાથ ઝાલ્યો રહે ખરો મામા? મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા। હળી કાઢવી એટલે દોડી આવવું। મિત્રો વ્યાકરણની દ્રષ્ટિએ આ પાઠ ખૂબ મહત્વનો છે, આમાંથી ઘણા બધા શબ્દો આપણી સામે પરીક્ષામાં પૂછી શકાય એવા છે, એટલે થોડીક તકેદારી રાખજો, નોટમાં સરસ અક્ષરે આ બધું લખજો। મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા, ખડકી ઉઘાડીને ભાણે તે બાથમાં ગાલીને ભેટી પડ્યા, અને ખડકી એટલે બારી, અહીંયા બારી ઉઘાડીને બાથમાં ભાણે તે લઈ અને ભેટી પડ્યા અને તો ઘોડીને અંદર દોરી લાવ્યા। ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળી ઓસરીએ આવ્યા અને પૂછ્યું, અને ત્યાં જ મામી અંદરથી બહાર નીકળી અને ઓસરીમાં આવી અને ભાણેજના સમાચાર લીધા। ભાણેજને પૂછ્યું, ભાણાભાઈ ઘરે અંધાય છે તો હાજા દરવાને? બધાને પૂછ્યું કે ભાણાભાઈ ઘરે અંધાય છે તો હાજા દરવાને? બધા આનંદમાં છે ને? ભગવાનની દયાથી અંધાય લીલા લે કરે છે। ત્યારે મામાએ આંબા પટેલે જવાબ આપ્યો કે ભગવાનની લીલાથી અંધાય એટલે બધાય અંધાય,
अंधाय अंधाय એટલે બધાય ભગવાનની કૃપાથી ભગવાનની લીલાથી અંધાય લીલા લહેર કરે છે. બળદરે વચ્ચે ગાડાનું પહેલું અડી ગયું તો કાઈ બળદ બળદ ને વચ્ચે બળદ એટલે બળદ સુરભી સૂત એટલે બળદ બળદને મામીએ સમાચાર લીધા કે બળદને વચ્ચે કાઈક ગાડાનું પહેલું અડી ગયું તું ને. ગાડું શબ્દ છે મિત્રો, યાદ રાખો ગાડું. અને આપણે બે શબ્દો શબ્દ ભેદમાં એક શબ્દ એક ઉપર અનુસ્વાર ગાડું ગુ ઉપર અનુસ્વાર આવતો નથી તો એ ગાડું એટલે શકટ 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 એટલે ગાડું થાય. એમાં ગાડામાં પણ બે પ્રકાર મિત્રો શબ્દ છો માટે એક શબ્દમાં એક બળદ વાળું ગાડું હોય તો એને એકો કહેવાય. એક બળદ વાળું ગાડું એક બળદ વાળું ગાડું તો એને એકો કહેવાય અને બે બળદ વાળું ગાડું હોય તો એને ગાલ્લું કહેવાય. બે બળદ વાળું ગાડું હોય તો એને ગાલ્લું અથવા દમણિયું કહેવાય. એને દમણિયું કહેવાય. અને પહેલાના જમાનામાં જ્યારે ગાડીઓની સગવડ નહોતી ત્યારે આવા ગાડાને શણગારીને વર રાજાને પહેરાવવા માટે લઈ જતા હતા એને હેલ કહેવાય. એને હેલ કહેવાય. તો અહીંયા આ બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું. હવે તમે જુઓ અહીંયા ગાડું ડુ ઉપર અનુસ્વાર નથી તો ગાડું એટલે શકટ થાય અને ડુ ઉપર અનુસ્વાર ગાડું તો ગાડું એટલે પાગલ પાગલ ચિત્ત બ્રહ્મ જેને કહીએ આપણે ચિત્ત બ્રહ્મ પાગલ જે હોય એને ગાડું. તમે જુઓ અનુસ્વારની પણ કેટલી કિંમત છે. અને આપણે શબ્દ ભેદ એક માર્ક તમારી સામે પરીક્ષામાં પૂછાય છે. બળદે વચ્ચે કઈક ગાડાનું પૈડું અડી ગયું હતું ને. બળદે મામી હવે હાજો દરવો થઈ ગયો છે. ત્યારે આબા પટેલે કહ્યું કે બળદે હવે મામી હાજો દરવો થઈ ગયો છે. પંદરક દી પગ ન માંડ્યો. પંદરક એટલે 15 દિવસ. પંદરક દી પગ ન માંડ્યો અને અનરવો રહ્યો. અનરવો એટલે બીમાર. અનરવો એટલે બીમાર. 15 દિવસ બળદે પગ ન માંડ્યો અને હવે તો સારો થઈ ગયો છે. પણ ભાયા ભરગાડના ઓસડિયાથી ઓસડિયાએ ભારે કાહરી કરી. કાહરી કરવી એટલે ખૂબ અસર કરવી. તો અહીંયા તમે ખાસ મિત્રો યાદ રાખજો આબા પટેલના બળદને કોણે દવા કરી હતી તો ભાયા ભરવાડે. તો ભાયા ભરવાડને ખાસ યાદ રાખજો. પણ ભાયા ભરવાડના ઓહડિયા ઓહડિયો એટલે દવા ઓહડિયાએ ભારે કાહરી કરી અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. અને અત્યારે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. તો મિત્રો આટલે આપણે આ પાઠને અત્યારે આપણે અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીએ. થેન્ક યુ વેરી મચ.